અગાઉ એક્ઝિટ પોલમાં પણ વર્તારો આવી ગયેલો છે. જે રીતે હું માનું છું કે ગુજરાતની પ્રજાએ અગાઉ પણ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ પર ભરોસો મૂકી લોકસભામાં જંગી બહુમતી સાથે જે રીતે બહુમતી આપી એ જ રીતે હું માનું છું ધારાસભા 2022માં પણ ગુજરાતની પ્રજા નરેન્દ્રભાઈ મોદીની ડબલ એન્જિનવાળી સરકારની વાત ઉપર ભરોસો મૂકી ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને જંગી બહુમતી સાથે જીતાડશે એ સુનિશ્ચિત છે. જે રીતે હું માનું છું ગુજરાતની પ્રજાએ ભારતીય જનતા પક્ષ ઉપર 27 વર્ષથી આશીર્વાદ વરસાવ્યા છે, એ જ રીતે આ વર્ષે પણ હું માનું છું ગુજરાતની પ્રજાએ નરેન્દ્રભાઈ મોદીની વાત ઉપર, ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ ઉપર, અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજીના નેતૃત્વ ઉપર ભરોસો મૂકી જે રીતે એમને એમ કે જંગી બહુમતીના વર્તાર આપ્યા છે. આપ જુઓ અત્યારે જે કંઈ રૂઝાન આવે છે એમાં ભારતીય જનતા પક્ષનો ઉમેદવારો આગળ છે, ત્યારે હું માનું છું કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ 7મી વાર ભારતીય જનતા પક્ષ ફરીથી કેસરીઓ લહેરાવશે, કમળ ખીલશે, ભારતીય જનતા પક્ષની સત્તા રચાશે. હું માનું છું કે રાજકોટ વર્ષોથી ભારતીય જનતા પક્ષનો ગઢ રહ્યો છે. આદરણીય અરવિંદભાઈ મણિયાર હોય, ચિમનભાઈ શુક્લ હોય, કેશુભાઈ પટેલ હોય, તો એ પરંપરા રાજકોટ જાળવી રાખશે. રાજકોટને જે રીતે વિશ્વના નકશા પર, ભારતના નકશા પર સ્થાન મેળ્યું છે, ભારતીય જનતા પક્ષના અદના કાર્યકર્તાથી માંડી શીર્ષસ્થ નેતૃત્વનું બહુ મોટું પ્રદાન છે કે રાજકોટની પ્રજા ફરીથી ભારતીય જનતા પક્ષના 4 ઉમેદવારો પર આશીર્વાદની અમી વર્ષા કરી જ્યારે 4 બેઠકો ભારતીય જનતા પક્ષને આપશે. છતાં મને લાગે છે કે જે રીતે પ્રજાએ ભાજપ ઉપર ભરોસો મૂક્યો છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ પર ભરોસો મૂક્યો છે, એટલે છેલ્લા મતગણતરીના છેલ્લા સ્પેલમાં પણ ભારતીય જનતા પક્ષ આગળ થશે. સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પક્ષનો જંગી વિજય થશે, કેસરીઓ લહેરાશે તેવો મને દ્રઢ સૌરાષ્ટ્રની પ્રજા પર વિશ્વાસ છે.